રાજકોટ શહેર એનએસયુઆઈ દ્વારા તાજેતરમાં આઠ વર્ષની બાળા પર ગંભીર દુષ્કર્મ આચરવામાં આવ્યું જેને લઈ ખૂબ જ કડક સજા આપી દાખલો બેસાડવામાં આવે તેવી માંગણી કરાઈ તાજેતરમાં આઠ વર્ષની બાળાઓ પર ગંભીર દુષ્કર્મ આચરવામાં આવ્યું તે સભ્ય સમાજ માટે ખૂબ જ ગંભીર બાબત છે આના માટે ખૂબ જ કડક સજા આપી એક દાખલો બેસાડવો જોઈએ તદુપરાંત આવા બનાવો ના બને તે માટે તકેદારી રૂપે નમ્ર સૂચનાઓ છે કે રાજકોટ આજે શિક્ષણ જગતનું હબ બની ગયું છે તેમજ સૌરાષ્ટ્રનું પટનગર પણ છે સાંપ્રત પરિસ્થિતિમાં શાળા કોલેજો તથા યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ

પોલીસ ફરિયાદ ડરે છે માટે આપના દ્વારા આ તમામ જગ્યાએ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવા અમારી નમ્ર વિનંતી છે જેથી ગરીબ ઘરની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે અને આ સમાજનું ખૂબ જ સેવાનું કામ છે જે આપના દ્વારા થાય તેવી વિનંતી છે તેવી રાજકોટ એનએસયુઆઈ દ્વારા માંગણી કરવામાં આવી હતી તેમજ તમામ રિક્ષા અને સિટી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવે અને તેને પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવા જેથી ભવિષ્યમાં દીકરીઓની છેડતી કાયમી બંધ થાય અને આવારા તત્વો પોલીસની ઝપટમાં આવી જાય આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત એનસ્યુઆઈ ઉપપ્રમુખ સુરેશ ડેર યુથ કોંગ્રેસ મંત્રી હરપાલસિંહ જાડેજા અમિતભાઈ પટેલ રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મુકુંદ ટાંક રાજકોટ એનસ્યુઆઈ પૂર્વ પ્રમુખ મયુરભાઈ વાઘ રાજકોટ શહેર એનસયુઆઈ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી રવિભાઈ જીત્યા બોની પટેલ દિગપાલસિંહ જાડેજા માધવ યાત્રા આશીષ સોલંકી હરવિજયસિંહ વાળા દાઉદાણી મિલન દર્શિલ મકવાણા ભાવેશભાઈ વાઘેલા મુકેશભાઈ મકવાણા તેમજ સિદ્ધાર્થભાઈ વાકેલા હાજર રહ્યા હતા જે હૈદરાબાદનો જે રેપ કરી અને જે સળગાવી દેવામાં આવી છે અને બીજો બનાવ આપણા રાજકોટમાં પણ વર્ષની બાળા ઉપર જે દુષ્કર્મ કરવામાં આવ્યું છે એના જે આરોપી છે એને અમારી એવી માંગ છે કે ફાંસીની સજા આપવામાં આવે અને બીજો મુદ્દો અમારો એવો છે કે રાજકોટની શાળા કોલેજોની બાજુમાં જે રિક્ષા સ્ટેન્ડો અને સિટી સ્ટેન્ડો સિટી બસ સ્ટેન્ડો છે ત્યાં વિદ્યાર્થીનીઓની ખૂબ જ છેડતી કરવામાં આવે છે અને માનસિક રોમિયો દ્વારા હેરાન કરવામાં આવે એટલા માટે કમિશનર શ્રીને એ આવેદન દેવા આવે છે કે ભાઈ ત્યાં સખત પેટ્રોલિંગ કરવામાં આવે અને સિટી સ્ટેન્ડો અને રિક્ષા સ્ટેન્ડોમાં સીસીટી કેમેરા મૂકવામાં આવે અને એ કેમેરાનું કંટ્રોલ રૂમ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે જેથી કરીને શેડતીનો બનાવ ઓછો બને અને ભોગ બન દીકરી ભોગ ના બને નરેન્દ્ર સોલંકી પ્રમુખ રાજકોટ ગુજરાતી સાથે મેરામ સોલંકી રાજકોટ